અમીરગઢ કોરોના હોટલ પાસે નેશનલ હાઈવે પર ટ્રક પાછળ કાર ટકરાતા અકસ્માતમાં એકનું મોત, ત્રણ લોકો થયા ઘાયલ. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં અમીરગઢ હાઈવે પર આવેલ હોટલ કોરોના પાસે આ અઠવાડિયામાં 4 અકસ્માતમાં 3 લોકોના મોત થયા, જ્યારે 50 લોકો કરતાં પણ વધારે ઘાયલ થયા હતા. અમીરગઢ નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવતા કાર લઈ 4 મિત્રો કોરોના હોટલ પાસે ટ્રક પાછળ ધડાકાભેર ટક્કર 4 મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેણે જાણ અમીરગઢ પોલીસને થતાં અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે આવી ઘાયલોને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. પરંતુ 108 4 ઘાયલોમાંથી માત્ર 2 જ વ્યક્તિને લઈ ગઈ હતી, ત્યારે અન્ય 2 ઘાયલોને પોલીસે કોઈપણ જાતનો વિલંબ કર્યા વિના પોતાના સરકારી વાહનમાં સારવાર અર્થે ખસેડાયા હતા. લોકોના કહેવા પ્રમાણે ઘાયલો માટે 2 108 મંગાવેલ હતો, પરંતુ 1 જ 108 આવતા ઘાયલોને પોલીસે પોતાના સરકારી વાહનમાં સારવાર અર્થે ખસેડાયા હતા, ત્યારે અમીરગઢ પોલીસની લોકોએ પ્રશંસા કરેલ હતી, જ્યાં સારવાર પહેલાં વ્યક્તિનું મોત થયેલ હતું અને અન્ય 3 મિત્રોની હાલત ગંભીર જણાવેલ હતી. અકસ્માતની જાણ L&T કંટ્રોલ ઇન્ચાર્જ યોગેશ મજુઠિયાને થતાં મોસી ચાવડા મહેશ પરમાર તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માત થયેલ ગાડીને રોડ સાઇડ કરી ટ્રાફિક નિયંત્રણ કરેલ હતું. અશોક રણાવાસિયા, ZSTV, અમીરગઢ.